નમસ્કાર મિત્રો, ફરી વખત આપનું સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલ પર જેનું નામ છે ટેક ટુ ગુજ. આજના વિડીયોમાં આપણે સામાજિક અને ન્યાય અધિકારીક વિભાગ દ્વારા રૂપિયા 25,000 સુધીની સાધન સહાય આપવામાં આવે છે, જેનું નામ છે માનવ ગરિમા યોજના. આ યોજનાના ફોર્મ દર વર્ષે માર્ચના અંતમાં અથવા એપ્રિલની શરૂઆતમાં શરૂ કરવામાં આવે છે. તો ચાલો વિગતવાર માહિતી મેળવીએ. વિડીયો શરૂ કરીએ તે પહેલા મિત્રો જણાવી દઉં કે જો આપ પહેલી વખત અમારા ચેનલ પર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં જ બેલ આઇકનને દબાવી દો, જેથી અમારા દ્વારા કોઈ પણ વિડીયો અપલોડ કરવામાં આવે તો આપને સૌથી પહેલા અને નિયમિત માહિતી મળતી રહે. તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ. સૌથી પહેલા આપણે યોજનાનો હેતુ જાણી લઈએ. નિયામક વિકસિત જાતિ કલ્યાણકારીની કચેરી ગાંધીનગર દ્વારા માનવ ગરિમા યોજના હેઠળ સામાજિક અને આર્થિક રીતે પછાત અથવા તો વિચરતી વિમુક્તિ જાતિના લોકો અથવા લઘુમતી જાતિના લોકો માટે સ્વરોજગારી પૂરી પાડવા માટે જુદા જુદા ધંધા માટે નિયમો અનુસાર ટૂલ કીટ અથવા તો સાધન સહાય પૂરી પાડવામાં આવે છે. આ યોજના અંતર્ગત કુલ 28 પ્રકારના વ્યવસાયકારોને સહાય આપવામાં આવે છે. હવે આપણે જાણી લઈએ આ યોજનાનો લાભ કોણ લઈ શકે છે. તો જણાવી દઉં મિત્રો કે આ યોજનાનો લાભ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, લઘુમતી જાતિ અને વિચરતી વિમુક્તિના જાતિના લોકો પણ આ યોજનાનો લાભ લઈ શકે છે. ત્યારબાદ આપણે જાણી લઈ આ યોજનાનો લાભ લેવા ક્યાં ક્યાં ક્રાઇટેરિયા રાખેલ છે, એટલે કે ક્યાં ક્યાં નિયમો અને શરતો રાખેલ છે. સૌથી પહેલા આપણે અરજદારની આવક વિશે જાણી લઈએ. આ યોજનાનો લાભ લેવા જો અરજદાર ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય તો 1,20,000 સુધીની આવક મર્યાદા રાખેલ છે, અને જો અરજદાર શહેરી વિસ્તારમાં વસવાટ કરતા હોય તો 1,50,000 સુધીની આવક મર્યાદા રાખેલ છે. ત્યારબાદ આપણે વય મર્યાદા વિશે જાણી લઈએ. અરજદારની ફોર્મ ભરતી વખતે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 60 વર્ષની હોવી જોઈએ. હવે આપણે દસ્તાવેજોની યાદી જાણી લઈએ, એટલે કે આ યોજનાનો લાભ લેવા ક્યાં ક્યાં દસ્તાવેજોની જરૂર રહેશે તેના વિશે ચર્ચા કરી લઈએ. તેમાં સૌથી પહેલા આધાર કાર્ડની નકલ, ત્યારબાદ રેશન કાર્ડની નકલ, બેંક પાસબુક અથવા રદ કરેલ ચેકની નકલ, પાસપોર્ટ સાઇઝ ફોટો, રહેણાંકનો પુરાવો, આવકનો દાખલો, અભ્યાસનો પુરાવો, જો વ્યવસાય લક્ષી તાલીમ લીધેલી હોય તો તેનું પ્રમાણપત્ર પણ રજૂ કરવાનું રહેશે. અને છેલ્લે જાણી લઈ આ યોજનાનો લાભ ક્યાંથી લઈ શકાય છે. તો જણાવી દઉં મિત્રો કે આ યોજનાના ફોર્મ ઓનલાઈન ભરવાના હોય છે, જે આપ ઘર બેઠા અથવા તો નજીકના સાયબર કેફે અથવા કોમન સર્વિસ સેન્ટર પર જઈ અને ફોર્મ ભરી શકો છો. મને આશા છે કે વિડીયોમાં આપને તમામ માહિતી મળી ગઈ હશે. જો કોઈ માહિતી ખૂટતી જણાય તો આપ કોમેન્ટ બોક્સમાં લખી શકો છો.